नमस्कार धोरण आठ ना वाला विद्यार्थी मित्रों, आज आप आ वीडियो लेक्चर में तमारी जे द्वितीय एकम कसोटी है तेमनु संस्कृत विषय नु कुल 25 गुण नु 7 तारीखे लेवावानु जे पेपर छे तेमनु संपूर्ण सोल्यूशन जोवाना छे। तो चालो मित्रों प्रश्न नंबर 1 थी शुरुआत करिए। तो प्रश्न नंबर 1 छे के नीचे आपेला दरेक प्रश्नना उत्तर माटे आपेल विकल्पमांथी साचो विकल्प शोधो। तो जेमा प्रथम प्रश्न छे के का सुदति शोभन गात्री शुमुखी च अस्ति, तो एमा आवशे पुत्री। शु आवशे एमा? पुत्री आवशे। त्यारबाद बीजू छे कतिपय बालकाः उच्चैनः कि वदन्ति, तो एमा आवशे डी धावतु धावतु त्वरित धावतु। त्यारबाद प्रश्न त्रीजो छे पन्नगः अतिशब्दस्य कः अर्थ, तो एमा आवशे ए सर्पः। एमा प्रश्न नंबर चौथो छे के कः चंद्रगुप्तस्य मंत्री अस्ति, तो एमा आवशे बी चाणक्यः। त्यारबाद पांचमू छे के नास्ति शनि संधि छोड़ो, तो नास्ति शनि संधि छोड़ो, तो एमा आवशे सी न वत्ता अस्ति। त्यारबाद प्रश्न नंबर बीजो छे के नीचे आपेला श्लोक नो गुजराती मां अनुवाद करो, तो अहीं एक श्लोक आपेलो छे रे रे वायस कर्कश कंठ मा रट कर्ण कठोरम श्रांता कलांता पुनरुनिंता पुत्री मम खलु निंद्राती। तो एमनु गुजराती जोईए अरे रे कठोर अवाज वाला कागड़ा कान ने अप्रिय लागे वारंवार रटिया न कर, थाकेली कर्माई गयेली अने पाछी लागू करायेली मारी दीकरी खरेखर श्रुति छे। ત્યારબાદ એક ફકરો છે મિત્રો, એમનો પણ ગુજરાતી કરવાનું છે, તો અહીંયા તમે ફકરો જોઈ શકો છો। આ જે ફકરો છે એમનું નીચે ગુજરાતી તમને આપેલું છે, તો જોઈએ એમનું ગુજરાતી। સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે, શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે રમતગમતના મહોત્સવમાં આવેલા સ્પર્ધકોને અભિનંદન। આ અમારો રમતગમતનો પહેલો મહોત્સવ છે, અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમણૂક પામ્યા છે, આ બધું તેમના પ્રયાસનું પરિણામ છે, તેમને પણ અભિનંદન। એમના પછી મિત્રો પ્રશ્ન નંબર બીજાનો બ છે કે નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર આપો, જેમાં પહેલું છે એક ચક્ષુહ કહ અસ્તિ, તો એમનો મિત્રો જવાબ આપશે કે કાકહ એક ચક્ષુ અસ્તિ। ત્યારબાદ બીજું છે ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ અવદત, તો એમનો જવાબ આવશે કે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય ચિતકાલ અસ્તિ જનેશુ કંબલાન વિતરતુ। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજાનો એ છે કે નીચે આપેલા પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર આપો, જેમાં પહેલું છે માતા કાગડાને શું કહે છે, તો માતા કાગડાને કહે છે કે કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર। ત્યારબાદ બીજું કે કોણ વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ અવાજ આગળ જતો નથી, તો કુંભારનો ચાકડો વાયુ વેગથી ચાલે છે પરંતુ એક પણ ડગલું આગળ જતો નથી। પ્રશ્ન નંબર ત્રીજાનો બ છે કે નીચે આપેલા શબ્દના સમાનાર્થી આપો, તો એમાં પહેલું છે કાક, તો એમાં આવશે એમનો જવાબ વાયશ, બીજું છે નૂતન, તો એમાં આવશે નવમ। એવી જ રીતે પ્રશ્ન નંબર ચારનો એ છે કે નીચેના વિધાનોના વિરોધી શબ્દો લખવાના છે, તેમાં પહેલું છે ઉચ્ચૈઃ, તો એનો વિરોધી થશે સનેહ, બીજું છે નૂતન, તો એમનું વિરોધી થશે પ્રાચીન। ત્યારબાદ પ્રશ્ન ચોથાનો બ છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તો પહેલું છે ચંદ્રગુપ્ત ચાણક્યસ્ય મંત્રી વર્તતે, તો એમાં ખોટું આવશે કે ચંદ્રગુપ્ત ચાણક્યના મંત્રી ન હતા પરંતુ ચાણક્ય ચંદ્રગુપ્તના મંત્રી હતા, બીજું છે વાયમ અદય આરંભ્ય પાપમ ન કરિષ્યામી, તો એમાં આવશે ખરું। ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચનો એ છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું પુત્રી ખાલી જગ્યા નિંદ્રાતી, તો એમાં જવાબ આવશે મમ ખલુ। ત્યારબાદ બીજું છે કે સર્વે ખાલી જગ્યા પ્રદર્શન કુર્તુમ
अच्छन्ति तो तेमा आवशे कौशल्य। प्रश्न नंबर 5 नो ब छे के नीचे आपेला जोड़का योग्य रीते जोड़वाना छे जे अहीं तमने जोड़ेला जणाय छे। मित्रो आ हतुं आपणुं संस्कृतनुं संपूर्ण पेपर सोल्यूशन। ફરી મળીશું આવા જ એક પેપર સોલ્યુશન સાથે। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।